કલાકાર માટે એવું કહેવાય છે કે કલાકારો સર્જાતા નથી જન્મે છે એના માટે શબ્દ છે બોર્ન આર્ટિસ્ટ જન્મજાત કલાકાર અને ઘણી વાર એમ પ્રતીતિ થઈ જાય છે કે વાત છે એક સંગીતકાર એના શિષ્યને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતા પૂરિયા ધનાશ્રી રાગ અને ગુરુ આમ ગાઈને દેખાડે ને શિષ્ય ગાઈ નહોતો એમાં સંગીતકાર પિતાની દીકરી એ વળી એની નાની બેનને રમાડતા રમાડતા અહીંયા આવીને એને આ બાળ સહજ કુતૂહલથી જોયું આ અને અચાનક એને આવીને કીધું કે એમ ન ગવાય જો આમ ગવાય એમ કરીને એને એ ગાઈ દેખાડ્યું પણ પિતાના હૃદયમાં જે જબકારો થયો કે તાલીમ તો આ દીકરીને આપવા જેવી એટલે એણે દીકરીને તાલીમ આપવાની શરૂઆત કરી આ દીકરીનું નામ લતા મંગેશકર અને આ સંગીતકાર પિતાનું નામ દીનાનાથ મંગેશકર લતાજીનો કાર્યક્રમ લંડન આલ્બર્ટ હોલમાં હતો દિલીપ સાહેબના સંસ્મરણો હું રજૂ કરતો ને ત્યારે આ વાત તો રહી ગઈ હતી જો કે લંડન આરે તો ઘણા સંસ્મરણો સંકળાયેલા છે પણ આલ્બર્ટ હોલમાં લતાજીનો કાર્યક્રમ અને દિલીપ કુમાર સાહેબ છે ને એ દિલીપ સાહેબ બહુ સારા વક્તા હતા નાનક ગુરુ નાનકમાંથી ને એનું પ્રવચન સાંભળ્યા અને લતાજીનો કાર્યક્રમના કોમ્પેરિંગ માટે મુંબઈથી દિલીપ સાહેબ ખાસ ત્યાં લંડન ગયેલા શું એને એનું સંકલન કર્યું છે સંચાલન કર્યું કોમ્પેરિંગ અદ્ભુત વાત છે અને બીજી વાત મેં એ જાણી આલ્બર્ટ હોલ મેં જોયો ફર્યો બધે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ આલ્બર્ટ એટલે રાણી વિક્ટોરિયાના પતિ બીજી વાત એ જાણી કે એવડો મોટો જબરજસ્ત હોલ છે દુનિયાનો પ્રસિદ્ધ હોલ છે આ એ જ્યારથી થયો ત્યારથી અત્યાર સુધીમાં એકવાર રાણી એલિઝાબેથ અહીંયા હાજરી આપી ત્યારે એ હાઉસફુલ થયો હતો અને એકવાર આ લતાજીનો કાર્યક્રમ હતો દિલીપ સાહેબ એનું કમ્પેરિંગ કરતા ત્યારે હાઉસફુલ થયો હતો બે હજાર સત્તરનામાં ના ઓગસ્ટ મહિનામાં મોરારી બાપુની કથા ત્યાં ઈ એરીના વેમ્બલી હોલ પણ ઈ એરીના વેમ્બલી એ ઓડિટોરિયમ એવડું મોટું જબરું કે ચાલીસ હજાર એક અને એમાં એકસો ચાલીસ જેટલા તો સાહિત્યકારોને કલાકારોને સાજિંદાઓને એને આમંત્રણ હતું એ મને આમંત્રણ હતું અને ત્યાં અમે પહોંચ્યા બારમીએ રવાનાથી અહીંયા તેરમીએ પહોંચ્યા અને તેરમી ઓગસ્ટથી વીસ સુધી ત્યાં રોકાવાનું એમાં અઢાર તારીખે અમારો કાર્યક્રમ હતો રમેશભાઈ સજ્જદેવ એ આ કથાના યોજક હતા એનો વિશાળ બંગલો જબરજસ્ત મોટું કમ્પાઉન્ડ અને એમાં આમ સાડા નવ કથાના સ્થાને પહોંચી જાઉં બપોર સુધી ત્યાં કથા સાંભળવી અને સા બપોરે ભોજનની આ ત્યાંની વ્યવસ્થા હતી નજીકમાં જ એક બધા માટેની અને પછી બપોરે થોડો સમય રહેતો આરામનો આમ તો પાંચ વાગ્યે પાછું રવાના થવાનું હવે એમાં અઢાર તારીખે જે કાર્યક્રમ હતો ને એમાં મારો સમાવેશ થયેલો અઢાર ઓગસ્ટે અને બહુ સમયની તો મારા મારી હતી એટલે અમે પંદર પંદર મિનિટ આવે ભાગ એમાં અમારો જે દીધી કાર્યક્રમ હતો તે દી હું રતિલાલ બોરીસાગર સાહેબ પછી વીએસ ગઢવી સાહેબ અને આરીફ મોહમ્મદ ખાન સાહેબ અમે ચાર વક્તાઓ હતા અને અમને પંદર પંદર મિનિટનો સમય ફાળવવામાં આવેલો હવે ઓછા સમયમાં રજૂઆત કરવી ને એ મુશ્કેલ કામ છે પૂરતો સમય હોય તો તો કોઈ સવાલ જ નથી રવિન્દ્રનાથ ટાગોર આવ્યા આગ્રા તાજમહલ જોયો એક જ લીટીમાં એને વર્ણન કર્યું ટીયર્સ કન્વર્ટેડ ઇન ટુ માર્બલ્સ શાહજહાના આંસુ સંગે મરમરના રૂપમાં થીજી ગયા સુભાષચંદ્ર બોઝનો ફોટોગ્રાફ હતો અને હેઠળ એક વાક્યમાં પરિચય હતો ગુલામીને આવેલ આઝાદીનો સ્વપ્ન ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇડઝનનું એક પિક્ચર હતું એની નીચે એક જ વાક્ય લખાયેલું ફિફ્ટી યર્સ ઓફ હિઝ લાઈફ ડેડિકેટેડ ટુ હ્યુમેનિટી ગાંધીજી માટે તો એક વાત પૂરતી છે મારું જીવન એ જ મારો સંદેશ છે પણ વાત સંક્ષિપ્ત પંદર મિનિટમાં શું શું સમાવી લેવું એના હું વિચારમાં તો તેર તારીખે ચૌદ પંદરનું સવાર પડ્યો પંદર ઓગસ્ટ બે હજાર સત્તર હોલિડે ઇનના રૂમ નંબર છસો ને છવ્વીસમાં અને હું સવારમાં ઉઠીને મારી મેળે ચા બનાવી તૈયાર થયો આમ તો બહાર ગમે એટલી ઠંડી હોય પણ આ સેન્ટ્રલી હિટેડ હોય રૂમ એટલે ગરમ પાણીથી નાહવાની મજા આવી ગઈ ચા બનાવીને પીજે ને નીચે પાછો ઉતરો એટલે હોલિડે ઇન્સના ડાઇનિંગ હોલમાં આ મળી જાય રઘુવીર ચૌધરી સાહેબ મળે માધવ રામાનુજ આનુજ મળે ને નરોત્તમ પન્નાર મળે અંકિત ત્રિવેદી કેશવાનંદજીન કેટલા મિત્રો સ્નેહીઓ અને પછી પાછી આ ચર્ચા શરૂ થઈ એટલે એ પતાવીને હું ઉપર પાછો મારા રૂમમાં આવ્યો અને પછી તૈયાર થઈને સીધું ત્યાં જ જવાનું હતું ને હોલિડે ઇન અને આ એસિ વેરિયન્ટ એરીના બહુ વોકેબલ ડિસ્ટન્સ પણ ત્યાં યોગેશભાઈ યોગેશ મહેતા સાહેબનો મને ફોન આવ્યો એ દુબઈના અતિ ધનાઢ્ય વ્યક્તિ છે પણ એટલી જ ને એટલી સમજદારી એટલો કલાકારો પ્રત્યેનો એનો આદર જેટલી વાર હું દુબઈ ગયો છું એમને ત્યાં અવશ્ય જ આવવાનું થાય ને એના બંગલે જમવાનું હોય પેટ્રો કેમના એ માલિક છે અને પેટ્રો તરફથી મારું જે સન્માન થયું ને એની પછી હું વાત ક્યારેક કરીશ પણ એમનો મને ફોન આવ્યો એ દુબઈથી લંડન આવેલા અને એનું રોકાણ હતું એક એ દિવસ પૂરતું અને પછી જ પાછા નીકળી જવાના હતા અમેરિકા એટલે એનો ફોન આવ્યો કે હું આવું છું દસથી સાડા દસ વચ્ચે હોલિડે ઇનમાં આવું તમે ત્યાં રહેજો તૈયાર એટલે હું ત્યાં તૈયાર હતી રહ્યો ઘણા લાગણીશીલ માણસ છે અમે એક સ્ટોરમાં લઈ ગયા ને એક ઘડિયાળ બહુ સુંદર હતી મેં કરવામાંથી પસંદ એ ઘડિયાળ મેં વળી પસંદ કરી એ ખરીદી પછી ઠંડી તો અહીંયા હતી ને ઓગસ્ટ મહિનો હતો તો એ ઠંડી હતી ને વરસાદ વરસી જતો હતો પછી બહુ ઠંડી નીકળી એક જર્સી લીધી ને એક મફલર લીધો ને અને ખાસ તો આ ફેલ્ટ છે ને હવે ઓગણીસો ને સત્તાવનમાં સૈનિક નાટક અમે ભજવેલું ત્યારે વિલનનો મારો રોલ હતો મનીષ ચંદ્રનો અને ત્યારે બધાનો આગ્રહ એવો રહેતો કે વિલન બનવું કારણ કે એમાં ફેલ્ટને કોટને ટાઈને રિવોલ્વર હાથમાં અને ડાન્સને ક્લબોને એવા બધા સીનો આવે એટલે તે દિનની મને આ ટેવ પડેલી એટલે આના પહેલાં હું એસીમાં ગયો ને ત્યારે ડાયના ફૅલ્ટ લીધે એટલે ખરેખર તો ક્યાંક મળી જાય ને તો લઈ લેવું એવું બાકી ફોસ્ટરના ડ્રોઈંગ એન્ડ આ પુસ્તકો મારે ખરીદવાના પણ યોગેશભાઈ અરે ફર્યા પછી એમ એન એસમાંથી એક ફેલ્ટ લીધી પણ એ મારી આ જ આવી જ ખરીદવાની હતી અને આ જ અહીંયાથી લીધી ભાઈ એટલે લોક એન્ડ કંપની હેટર્સ સેન્ટ જેમ્સ સ્ટ્રીટ લંડન આવું એક સરનામું ગયું એ તો જાણીતા એક બાબતના એટલે ફરતા ફરતા અહીંયા અમે આવ્યા અને આ ફેલ્ટ ખરીદી પછી હું પાછો હોલિડે ઇનમાં આવી ગયો અને આમ જ્યાં જ્યારે વિચાર આવે ને ત્યારે હું નોટ કરતો જઉં કે ભાઈ આ કાર્યક્રમમાં શું રજૂ કરું મથુર તો અમારું જાણીતું પાત્ર છે પણ મથુરને કોક સમારંભમાં જવું હોય ને તો પાછો પત્નીને પૂછે તે સાંભળ્યો કયો પાટલોને પહેરીને જવું વળી રસોડામાંથી જવાબ આવે કે બિલો પહેરો મારા બાપુજી અપાયું એ મેં કીધેલા મથુર તારે ત્રણ જ પાટલું છે મને એ ખબર પાછું એમાં એક તે પહેર્યું હોય એક ધોવામાં હોય એક જ વાય વધે કે તું પહેરીને હાલતો સાતો હતો આમાં શું કામ પૂછ મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ એટલે માણા માતરના વ્યવહાર છે ને આમ હાલે અને પરિણા પછીના જે વર્ષો રહ્યા શરૂઆતના વર્ષો એ ઉત્તમમાં ઉત્તમ વર્ષો છે એ તાજા પરણેલા પતિ પત્ની ને એમાં પતિ બહારથી આવ્યો ને પત્નીની આંખમાં આંસું જોયા ત્યાં તો આને કાંઈક થઈ પડ્યું એ તારી આંખોમાં આંસુ શું થયું તો પત્ની કે મેં તમારા પાટલોને ઇસ્ત્રી કરી કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આ કામ કરવાની શું જરૂર હતી તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી આ શરૂઆતમાં આવા ઉભરા આવે તો એનો પતિ કે ભલે કરી પણ એની પત્ની કે ઇસ્ત્રી પાટલોન માથે પડી રહી તે પાટલોન બળી ગયું તો એનો પતિ કે ભલે બળી ગયું મેં બ્લેક સૂટ જ્યારે સીવડાવ્યો ને ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું કોટ એક જ છે પણ પાટલો બે છે પત્ની કે તો મને ખબર છે બીજા પાટલોનમાંથી સીગડું કાપીને મેં આ રફોઈ નહીં તો એનો પતિ લે તને આ હોય જો અમને કોઈ ન હોય આ આવ